જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન વેળી માનસી પૂજા કરો અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનો ખર્ચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય કહેતાં એનો આશરો કનિષ્ઠ હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારા હોય અર્થાત એટલી બધી કસર હોય આશ્રમમાં તો પણ તે અમે કહ્યું જે આ ઉપાય જો કરે તો આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે આને આ જન્મે સળસડાટ એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે આ વાક્ય છે ને એમાં ત્રણ શબ્દ અગત્યના છે એક ઉત્તમ બીજું પ્રસાદીય અને ત્રીજું ભેળી ત્રણ શબ્દ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ખ્યાલ આવ્યો હવે જો એ ત્રણ શબ્દ કાઢીને હું વાંચું તો વાક્ય કેવું થાય સાંભળજો જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ હરિભગત હોય તેની પણ માનસી પૂજા કરે અમે ત્રણ શબ્દ કાઢી નાખ્યાં ક્યાં કેવું થઈ ગયું પરિવાર બોલો બોલો ત્રણ શબ્દ કાઢીને જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ હરિભગત હોય તેની પણ માનસી પૂજા કરે તો ઉત્તમ નિશ્ચય થાય તેની શબ્દ જોઈ એક ઉત્તમ ભક્ત જોઈ પહેલી શરત ગમે એને માનસી પૂજામાં એન્ટર ન કરાય ભોળા ભાવે યા ઉત્તમ શબ્દ બીજા બધાને સાઈડમાં કરનારો છે તો તમારે ઉત્તમ ગણવાના રહ્યા ઉત્તમ હોય એને તમારે માનસી સંભાળવાના બધાને નહીં લે કડને ક્યુ કડને કહ્યું કે નો કાઢને ઉત્તમ શબ્દ જ બધાને કાપી નાખે છે હવે પછી બીજી જ માનસી પૂજા કરવાની કરવાની માનસી પૂજા પણ બીજો શબ્દ ભગવાનની પ્રસાદીએ કરીને જ્યાં બીજો શબ્દ આવ્યો એટલે ખબર પડે તમને માનસી પૂજામાં પણ એ બેય સમકક્ષ ન થવા જોઈએ બેય જાણે આપણા ઉપાસ્ય હોય બેય સેમ હોય એમ માનસી ન થાય આ પ્રસાદી એનો અર્થ આ થાય શું પ્રસાદીનો અર્થ થઈ કે ભગવાનને જમવા બેહાડીએ ભગવાનને થાળ ધરીએ સમજ્યા તો માનસીમાં આપણે એવું ચિંતવવાનું કે ભગવાન થાળ જમે છે અને પછી ભગવાન રાજી થઈને આજુબાજુમાં બેઠેલા સંતોને એમ કહે છે કે લો લ્યો આ લાડુ બહુ સારો છે લ્યો સ્વામી જમો લ્યો ભગત જમો આ શું થયું પ્રસાદી કરીને ભગવાન જમ્યા પછી એને પ્રસાદી આપી પણ એક થાળ પીરશો મહારાજને એક થાળ પીરશો સ્વામીને અને બે જમે છે એ નહીં એ આપણામાંથી નીકળી ગયેલાની સિસ્ટમ છે આપણી નહીં આપણી સિસ્ટમ પ્રસાદીએ કરીને આ શબ્દ ભૂલવાન નહીં દાસનું તો એ લક્ષણ છે કે એની હર ચીજ પુરુષોત્તમને સંબંધિત થયેલી હોય એનો જ એનાથી સ્વીકાર થાય માટે પ્રસાદીએ કરીને શબ્દ વાપર્યો છે માનસીમાં પણ અને પ્રત્યક્ષ પણ એ ભેળી ન રહી એ માનસી ભેળી ન રહી છૂટી પડી ગઈ ભેળી કરવાની કીધું છે ઉત્તમ ભક્તની કીધું છે અને પ્રસાદીએ કરીને કીધું છે પ્રસાદીએ કીધું એટલે ક્રમ પડી ગયો પહેલાં ભગવાન પછી ભક્ત પહેલાં ભગવાન પછી ભક્ત પહેલાં ભગવાનને પૂજવા જ પડે પછી પ્રસાદીનું કંકુ છે એને કરીને સંતોન પૂજો પહેલાં ભગવાનને હાર પહેરાવવા જ પડે પછી ભગવાનના પ્રસાદીના હાર બધાને પહેરાવો પહેલાં ભગવાનને થાળ તમારે જમાડવો જ પડે પછી પ્રસાદીનું અન્ન બધાને જમાડો આ કહેવાય પ્રસાદીએ કરીને કરવી એમ જો આ ભૂલી જાઓ તમે અને માં સેમ સ્વામિત્વ ધારણ કરો તો ઉપાસના ભંગ થઈ જાય સ્વામી એક પરમેશ્વર જ છે બીજા બધા એના સેવક છે આપણે ભગવાનના સેવકના સેવક થવાનું છે એની ના નહીં પરંતુ ભગવાનની સમકક્ષ એમાં સ્વામિત્વ માનવાનું નથી અને એની ઉપાસના કરવાની નથી અને એ ભક્તનું જે સુખ તે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા ભગવાનના મુક્તનું સુખ આપણને આવે મહિમા આવે એની ના નથી પરંતુ એ ભગવાનની ભેળું ભેળું જો એનું થાતું હોય તો સ્વીકારાય પણ પુરુષોત્તમ વિનાનું તો પુરુષોત્તમના ભક્તને સર્વે અગ્રાહ્ય હોય તે ગમે એવા સંત હોય ગમે એવા ભક્ત હોય તો પણ એનું ગ્રાહ્ય પુરુષોત્તમને લઈને હોય પુરુષોત્તમ નહીં તો નહીં આ ભેળીનો અર્થ છે ખ્યાલ આવી ગયો ઉત્તમનો અર્થ પ્રસાદીય કરીને અર્થ અને ભેળી માનસી પૂજા કરે એનો અર્થ નોખી નહીં કરવાની